नमस्कार विद्यार्थी मित्रों, हार्दिक स्वागत है तमारो एजुकेशन इन गुजराती चैनल पर। आज आपनो टॉपिक है धोरण छ विषय विज्ञान, तो आप जुए चेप्टर पांच ने तेमनु नाम छे पदार्थों अलगीकरण। तेमा प्रश्न पहलो छे कि नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पों माथी साचो विकल्प शोधी तेमनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला कोष्टक में लखो। हवेमां पहेलुं छे के अनाजमांथी काकरा दूर करवा कई पद्धतिनो उपयोग थाय छे। जवाब आवशे सी विणवुं। त्यारबाद बीजुं जोईए के अनाजमांथी फोतरा दूर करवा माटे कई पद्धति वपराय छे। जवाबमां आवशे बी उपणवुं। त्यारबाद त्रीजुं छे के घऊंना लोटमांथी થૂલું દૂર કરવા માટે કયો સાધન વપરાય છે? જવાબમાં આવશે બી ચાણણી। ચોથો પ્રશ્ન જોઈએ કે અનાજ ઉપણવા માટે કયું સાધન વપરાય છે? તેમાં જવાબ આવશે એ સુપડું। ત્યારબાદ પાંચમું જોઈએ કે મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે? જવાબ આવશે સી બાષ્પીભવન। છઠ્ઠું જોઈએ કે દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ બે પદ્ધતિઓ વપરાય છે? જવાબ આવશે સી બાષ્પીભવન અને ઘનીભવન। ત્યારબાદ સાતમો વિકલ્પ જોઈએ કે નીચેના પૈકી કયા પાણીમાં ખાંડ સૌથી વધુ ઓગળે? જવાબમાં આવશે બી ગરમ પાણીમાં। આઠમું, એકબીજામાં ન ભળી શકે તેવા બે પ્રવાહીઓનું મિશ્રણ નીચેના પૈકી કયું છે? જવાબ આવશે બી પાણી અને કેરોસીન। ત્યારબાદ નવમું જોઈએ કે ચોખાના દાણાને ડૂંડામાંથી અલગ કરવાની પદ્ધતિ કઈ છે? જવાબ આવશે ડી છડવું। હવે આપણે જોઈએ પ્રશ્ન બીજો કે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। તેમાં પહેલું છે અલગીકરણની કઈ પદ્ધતિમાં ગાણણપત્ર એટલે કે ફિલ્ટર પેપરનો ઉપયોગ કરવો પડે છે? તેમાં આવશે ગાણણ। બીજું, કઈ પદ્ધતિમાં અનાજમાં રહેલા ભારી અને હલકા ઘટકોને પવન વડે અલગ કરવામાં આવે છે? તેમાં આવશે ઉપણવું। ત્રીજું, ખેડૂતો સામાન્ય રીતે કઈ પદ્ધતિનો ઉપયોગ દાણામાંથી મોટા કાકરા દૂર કરવા માટે કરે છે? જવાબમાં આવશે ઉપણવું। ચોથું, સંચા વડે કાઢેલા ફળના રસમાંથી બી અથવા માવાનું ઘર દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? જવાબ આવશે ગાણણ। પાંચમું જોઈએ કે પાણીમાં અદ્રાવ્ય માટી અને રેતીના કણો પાત્રના તળિયે એકત્રિત થાય છે તેને શું કહે છે? જવાબ આવશે નિક્ષેપણ। પ્રશ્ન ત્રણ, નીચેના પદાર્થોના એક વાક્યમાં ઉત્તર લખો, પ્રત્યેકનો એક ગુણ છે। તેમાં પહેલું જોઈએ કે દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે? તેમનો જવાબ આવશે કે દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા બાષ્પીભવન પદ્ધતિ વપરાય છે। બીજું જોઈએ કે અનાજમાંથી ઝીણો કચરો દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જવાબ આવશે કે અનાજમાંથી ઝીણો કચરો દૂર કરવા ઉપણવાની કે ચાળવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે। ત્રીજો પ્રશ્ન જોઈએ કે કઈ પદ્ધતિ વડે પાણી અને તેલના મિશ્રણમાંથી ઘટકોને અલગ કરી શકાય છે? જવાબ આવશે નિતારણ પદ્ધતિ વડે પાણી અને તેલના મિશ્રણમાંથી ઘટકોને અલગ કરી શકાય છે। ચોથું, પાણીમાં અદ્રાવ્ય ઘન પદાર્થો છૂટા પાડવા માટે વધુ યોગ્ય પદ્ધતિ કઈ છે? જવાબ આવશે કે પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો છૂટા પાડવા માટે વધુ યોગ્ય પદ્ધતિ એ ગાણણ છે। પાંચમું જોઈએ કે એકબીજામાં ન ભળે એવા બે પ્રવાહી મિશ્રણ જણાવો। તેમાં પહેલું આવશે પાણી અને કેરોસીનનું મિશ્રણ તથા તેલ અને પાણીનું મિશ્રણ। છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? જવાબ જોઈએ કે પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે। સાતમો પ્રશ્ન જોઈએ કે દહીંને વલોવીને શું મેળવી શકાય? તેમાં જોઈએ કે દહીંને વલોવીને તેમાંથી માખણ અને છાશ મેળવી શકાય। ત્યારબાદ
प्रश्न चार जोईए के व्याख्या आपो प्रत्येकनो एक गुण छे। तेमां पहेलुं जोईए बाष्पीभवन एटले के पाणीने वरणमां रूपांतर करवानी क्रियाने बाष्पीभवन कहे छे। त्यारबाद बीजું ઘનીભવન એટલે કે પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે। ત્રીજું સંતૃપ્ત દ્રાવણ એટલે કે ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલ હોય અને પછી વધુ દ્રાવ્ય ઉગાડી શકાય નહીં તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે। ચોથું અલગીકરણ એટલે કે મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ કે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો। તેમાં પહેલું છે કે મિશ્રણના ઘટકોને છૂટા પાડવા શા માટે જરૂરી છે। તેમાં જોઈએ કે મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા, ઉદાહરણ તરીકે ઘઉંમાંથી ફોતરા અને કાકરા દૂર કરવા, મિશ્રણમાં રહેલા બે કે વધુ ઉપયોગી ઘટકોને અલગ કરી તેને ઉપયોગમાં લેવા, ઉદાહરણ દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો માખણ અને છાશ અલગ કરવા। ત્રીજું જોઈએ પદાર્થને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા, ઉદાહરણ તરીકે રાઈ, તલ, મગ જેવા ખાદ્ય પદાર્થોને પાણી વડે ધોઈ તે પાણીને દૂર કરી જરૂરી પદાર્થો શુદ્ધ કરવા। ત્યારબાદ ચોથું જોઈએ કે મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાણવા, ઉદાહરણ તરીકે પદાર્થોમાં બીજા પદાર્થની ભેળસેળ થઈ હોય ત્યારે તેના મૂળ ઘટક સિવાયના ઘટકને અલગ કરી ભેળસેળ કરેલા પ્રમાણમાં થઈ છે તે જાણી શકાય છે। ત્યારબાદ આપણે જોઈએ બીજો કે વીણવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો। તમે જોઈએ કે અનાજમાંથી મોટા કાંકરાને ઉપણવાથી કે ચાળવાથી જુદા પાડી શકાતા નથી, તેમને અલગ કરવા માટે વીણવાની રીતનો ઉપયોગ થાય છે। નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને હાથથી વીણીને અલગ પાડી શકાય છે, આ પદ્ધતિને વીણવું કહે છે। ઘઉંમાંથી કાંકરાને અને શાકભાજીમાંથી બગડેલી શાકભાજીને અલગ કરવા આ પદ્ધતિનો ઉપયોગ થાય છે। ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે ઉપણવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો। તેમાં જવાબ જોઈએ કે ખેડૂતે લણણી દ્વારા લીધેલા પાકમાં અનાજના દાણા સાથે ફોતરા અને ધૂળ જેવી અશુદ્ધિઓ હોય છે। અનાજમાં દાણા જેવા વજનદાર ઘટક તે ફોતરા જેવા હલકા ઘટકોને સુપડા વડે ઉપણીને અલગ કરવાની રીતને ઉપણવું કહે છે। અનાજ અને ફોતરાના મિશ્રણને ખેડૂત અમુક ઊંચાઈએથી સુપડામાંથી નીચે પડવા દે છે। ફોતરા હલકા હોવાથી પવનની દિશામાં ઘસડાઈને થોડા દૂર પડે છે। અનાજના દાણા પ્રમાણમાં ભારે હોવાથી નજીકમાં જ નીચે પડે છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ કે ચાળવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો। તેમાં જોઈએ કે મિશ્રણના ઘટકો ઘન સ્વરૂપે હોય છે અને અસમાન કદના હોય ત્યારે નાના મોટા કદના છિદ્રોવાળી ચારણી અથવા તારની જાળીનો ઉપયોગ કરી ઘટકોને છૂટા પાડવામાં આવે છે, આ પદ્ધતિને ચાળવું કહે છે। ઘઉંનો લોટ ચાળવા સૂક્ષ્મ છિદ્રોવાળી ચારણીનો ઉપયોગ થાય છે। રેતીમાંથી કાંકરા દૂર કરવા મોટા છિદ્રોવાળા ચારણાનો ઉપયોગ થાય છે। ત્યારબાદ પ્રશ્ન પાંચમું જોઈએ કે છડવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો। તેમાં જોઈએ કે ખેડૂત પાકની લણણી કરી ડુંડામાંથી દાણા છૂટા પાડે છે, આ રીતને છડવું કહે છે। આ રીતમાં સૂકવેલ પાકને પૂળા બાંધી લાકડાના પાટિયા પર ઝૂડવામાં આવે છે, આથી ડુંડામાંથી અનાજ છૂટું પડે છે। અમુક અનાજના દાખલા તરીકે બાજરી ડુંડાને ખળામાં ભેગા કરી તેના પર બળદ કે ટ્રેક્ટર ફેરવવામાં આવે છે। મોટા જથ્થામાં દાણાને છડવા માટે યાંત્રિક સાધન એટલે કે થ્રેસર વપરાય છે। ત્યારબાદ આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન કે ગાણણ માટે વપરાતા સાધનોના નામ લખો। તેમાં જોઈએ સ્વચ્છ ઝીણા છિદ્રોવાળું કપડું, પ્લાસ્ટિકની ગળણી, ઝીણા તારની જાળીવાળી ગળણી, ગાણણ પત્ર એટલે કે ફિલ્ટર પેપર,
અને આધુનિક ગાણન પાત્રો જેવા સાધનો ગાણન માટે વપરાય છે। ત્યારબાદ આપણે જોઈએ સાતમો પ્રશ્ન કે મિશ્રણના ઘટકોના અલગીકરણ માટેની પદ્ધતિઓ જણાવો। તેમાં આવશે વીણું, ચાળવું, ઉપણવું, છડવું, નિક્ષેપણ, નિતારણ, ગાણન, બાષ્પીભવન અને ઘનીભવન। ત્યારબાદ આઠમો પ્રશ્ન કે દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવવામાં આવે છે। તેમાં જોઈએ કે દરિયાના પાણીમાંથી મીઠું બાષ્પીભવનની ક્રિયા દ્વારા મેળવવામાં આવે છે। આ માટે દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે છે। સૂર્યપ્રકાશથી પાણી ગરમ થઈ બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે। થોડા દિવસોમાં પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ પાછળ ઘન ક્ષારો રહી જાય છે। આ ક્ષારોમાં મહદ અંશે મીઠું હોય છે। આ ક્ષારોનું શુદ્ધિકરણ કર્યા પછી તેમાંથી સામાન્ય મીઠું મેળવવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 9 કે દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી કેવી રીતે મેળવવામાં આવે છે। તેમાં આપણે જોઈએ કે દરિયાના પાણીને બંધ પાત્રમાં એટલે કે બાષ્પીભવન કે ઉકાળીને વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે। આ વરાળનો નળી દ્વારા ઠારક નળીમાં લઈ જઈ ઠંડી પાડવામાં આવે છે। આથી પાણીની વરાળનું ઘનીભવન થતાં પાણીમાં રૂપાંતર થાય છે। આ પાણીને નિસ્પંદિત પાણી કહે છે। તે સ્વાદરહિત તદ્દન શુદ્ધ પાણી છે। આ ક્રિયાને નિસ્પંદનની ક્રિયા કહે છે। આ રીતે દરિયાના ખારા પાણીને પીવા લાયક બનાવી શકાય છે। બાંધકામના સ્થળે આવા ચાળણા વડે રેતીમાંથી કાંકરા અને નાના પથ્થર દૂર કરાય છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ 10મું કે ઉપણવું અને ચાળવું આ બંને પદ્ધતિ ક્યારે વપરાય છે। હવે આપણે પહેલાં જોઈએ કે ઉપણવું કે આ પદ્ધતિ ક્યારે વપરાય છે, તો કે આ પદ્ધતિ વડે ઘઉં, બાજરી કે કઠોળમાંથી પવનની મદદથી ફોતરા, ધૂળ કે અન્ય કચરો દૂર કરી શકાય છે। ઘન પદાર્થોના મિશ્રણમાં જરૂરી એક ઘટક ભારે હોય છે અને બાકીના બિનજરૂરી ઘટકો છે એ પવનથી ઉડી જાય તેવા હલકા હોય છે। ત્યારે આ પદ્ધતિ વડે જરૂરી ઘટક અલગ કરી શકાય છે। ત્યારબાદ આપણે જોઈએ કે ચાળવું, તો કે આ પદ્ધતિ છે તે અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળાતા પહેલાં ફોતરા અને કાંકરા દૂર કરવા જરૂરી છે। આ માટે ઘઉંના જથ્થાને ત્રાસા ચાળણા પર નાખવામાં આવે છે અને આથી ઘઉંમાંથી કાંકરા તથા પથ્થર વગેરે દૂર થાય છે। આમ ઘઉં છે તે ચોખ્ખા થઈ જાય છે। ત્યારબાદ આપણે 11મું જોઈએ કે રસોઈ કરતાં પહેલાં કઠોળમાંથી ફોતરા તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો। તેમાં જોઈએ કે રસોઈ કરતાં પહેલાં કઠોળને પાણી વડે ધોવામાં આવે છે। ફોતરા અને ધૂળના કણો છે એ હલકા હોવાથી પાણી પર તરે છે। હવે પાણી દૂર કરવાથી તેની સાથે ફોતરા અને રજકણો પણ દૂર થઈ જાય છે। આ રીતે કઠોળને 2-3 વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળી જશે। આ રીતે શુદ્ધ કરેલા કઠોળને રાંધવામાં ઉપયોગી કરી શકાય। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 6 કે તફાવતના 2 મુદ્દા આપો। પ્રત્યેકના 2 ગુણ છે। હવે તફાવતમાં જોઈએ ચાળવું અને વીણવું। તો ચાળવું છે તેમાં આપણે પહેલો પોઈન્ટ જોઈએ કે આ પદ્ધતિ માટે ચાળણી જેવા જાળીદાર સાધનોનો ઉપયોગ થાય છે। ત્યારબાદ વીણવું, તો કે આ પદ્ધતિમાં કોઈ સાધન વપરાતું નથી પરંતુ હાથનો ઉપયોગ થાય છે। ત્યારબાદ બીજું જોઈએ કે કદમાં સરખા ન હોય તેવા ઘન પદાર્થોના મિશ્રણમાંથી ઘટકોને છૂટા પાડવા આ પદ્ધતિ વપરાય છે। અને વીણવું તેમાં બીજો પોઈન્ટ જોઈએ કે કદમાં લગભગ સરખા હોય પરંતુ રંગ અને આકાર અલગ હોય તેવા ઘન પદાર્થોને મિશ્રણમાંથી ઘટકોને છૂટા પાડવા આ પદ્ધતિ વપરાય છે। આપણે બીજો પોઈન્ટ જોઈએ બાષ્પીભવન અને ઘનીભવન। હવે બાષ્પીભવનમાં પહેલું છે કે પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે।
ત્યારબાદ ઘનીભવનમાં આપણે પહેલું જોઈએ કે પાણીની વરાળનું તેમાં પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે. હવે બાષ્પીભવનમાં બીજો પણ જોઈએ કે સમુદ્રના પાણીની વરાળ થઈ વાદળ બનવા માટે બાષ્પીભવન કારણરૂપ છે. અને ઘનીભવનમાં બીજો પણ જોઈએ કે વાદળમાંથી વરસાદ પડે તે માટે ઘનીભવન કારણરૂપ છે. ત્યારબાદ પ્રશ્ન સાતમાં જોઈએ કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તેમાં પહેલું છે કે પાણીમાં ઉગડેલા પદાર્થને ગાળણ ક્રિયા વડે દૂર કરી શકાય છે. આ વિધાન ખોટું છે. બીજું જોઈએ કે ખાંડના દ્રાવણમાં ખાંડ દ્રાવ્ય અને પાણી દ્રાવક છે. આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ ત્રીજું જોઈએ કે ખાંડ અને મીઠાના મિશ્રણમાંથી બંનેને બાષ્પીભવનની રીત વડે અલગ કરી શકાય છે. આ વિધાન પણ ખોટું છે. ચોથું જોઈએ કે સંતૃપ્ત દ્રાવણમાં સહેજ વધુ દ્રાવ્ય પદાર્થ નાખવાથી તે ઉગડતો નથી. આ વિધાન સાચું છે. પાંચમું જોઈએ કેરોસીન અને પાણીના મિશ્રણમાં પાણી કેરોસીન ઉપર તરે છે. આ વિધાન ખોટું છે. હવે આપણે આઠમું પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું છે કે પાણીમાં ભારે અદ્રાવ્ય ઘન પદાર્થ પાત્રને તળી એકત્રિત થયો હોય ત્યારે તેને દૂર કરવા નિતારણ પદ્ધતિ વપરાય છે. ત્યારબાદ બીજું જોઈએ ચોક ખાંડ અને રેતીના મિશ્રણમાં ખાંડ છે એ ઘટક છે, પાણીમાં દ્રાવ્ય છે. ત્રીજું જોઈએ કે રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી દૂર કરવા ગાળણની રીત વપરાય છે. ચોથું દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવા માટે બાષ્પીભવન પદ્ધતિ વપરાય છે. ત્યારબાદ પાંચમું જોઈએ કે દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને દ્રાવણ કહે છે. ત્યારબાદ પ્રશ્ન નવ જોઈએ ઝૂળકા જોડો. તેમાં પહેલું છે વીણવું, તેમાં આવશે બી હાથ, બીજું ગાળવું, તેમાં જવાબ આવશે સી ચાળણી, ત્રીજું ઉપણવું, તેમાં જવાબ આવશે એ સુપડું, ચોથું ચાળવું, તેમાં જવાબ આવશે ડી ફિલ્ટર પેપર. આપણો પ્રશ્ન દસમાં જોઈએ કે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેકના ચાર ગુણ છે. તેમાં પહેલું છે રેતી અને પાણીના મિશ્રણને કઈ રીતે અલગ કરશું. તેમાં આપણે જવાબ જોઈએ કે રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તેમાં આપણે જોઈએ કે આકૃતિ એ અને બી બંને છે રેતી અને પાણીના મિશ્રણને અલગ કરવા માટે. પ્રથમ મિશ્રણને થોડા સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દો. આથી રેતી છે એ પ્યાલાના તળિયે બેસી જશે. આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે. પછી પ્યાલાને ધીમે રહીને નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લઈ લો. આ પદ્ધતિને નિતારણ કહે છે. આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકશો. તેમાં આપણે બીજું જોઈએ કે ડહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો. તેમાં આપણે જોઈએ કે ડહોળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપણ એટલે કે નિતારણ અને ગારણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં જોઈએ આપણે આકૃતિ એ બી અને સી ડહોળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવું. તેમાં જોઈએ કે પ્રથમ ડહોળું પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક સ્થિર પડી રહેવા દો. આથી કચરો માટી અને રેતીના કણો પ્યાલાના તળિયે બેસી જશે. ત્યારબાદ જોઈએ કે પછી ધીમેથી ઉપર રહેલા પાણીને નિતારણની ક્રિયા દ્વારા એક બીકરમાં લઈ લો. બીકરમાં લગભગ સ્વચ્છ પાણી મળશે. પછી નિતારેલા પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગાળણ ક્રિયા કરીને એક પાત્રમાં લો. આ પાત્રમાં મળતું પાણી તદ્દન ચોખ્ખું હશે.